ડીસા શહેરમાં સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. જો વાત કરીએ તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા ડીસા શહેર બગીચા પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ડીસા શહેર કોંગ્રેસના કાર્યકર્તા દીપકભાઈ પટેલ, જગદીશભાઈ મોદી, વિપુલભાઈ શાહ તથા અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રતિમાને ફૂલહાર પહેરાવી સરદારભાઈ પટેલ અમર રહોના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિલીપ રાજપૂત, લોકસમા ન્યૂઝ, બનાસકાંઠા. સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિ છે. આજે જન્મ જયંતિ અમે બધા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સરદાર પટેલ એક એવું વ્યક્તિત્વ હતું જે માત્ર ભારત પૂરતું નહીં, સમગ્ર દેશમાં એક એકજોડ કરવાનું. આજે જોઈએ કે ઘણા રજવાડોને એક કરીને એમણે ભારત દેશને અખંડ બનાવ્યો હતો, એ સરદાર પટેલને અમે નમન કરીએ છીએ. બીજું, આજે સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી અને લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે, એમને પણ અમે નમન કરીએ છીએ. આજે સમગ્ર ભારત દેશ સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવે છે અને સરદાર પટેલના જે ગુણો છે, જે સંસ્કારો છે, જે આદર્શો છે, એ દરેક ભારતીય પોતાના સંસ્કારોની અંદર ઉતારે અને આ દેશને અખંડિતતા રાખે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને સમગ્ર દેશ અને અમે સમગ્ર કોંગ્રેસ વતી આજે આ બંને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને કોટી કોટી વંદન કરીએ છીએ.